નમસ્તે વિદ્યાર્થી મિત્રો જ્ઞાન સેતુ કાર્યક્રમ અંતર્ગત આ વિડીયોમાં આપણે ધોરણ નવ વિષય અંગ્રેજીના ચેપ્ટર અઢાર અને ઓગણીસ બંનેનું સોલ્યુશન જોઈશું ચેપ્ટરનું નામ છે ડૂઝ એન્ડ ડોન્ટ શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ તો અહીં તમને અમુક વાક્ય આપેલા છે જે જોઈએ ડુ વેર નીટ એન્ડ ક્લીન ડ્રેસ ઇન સ્કૂલ તો શાળામાં આપણે ચોખ્ખો ગણવેશ કે કપડાં પહેરવા જોઈએ ડુ એટલે સારી બાબત એમ બી ઓન ટાઈમ એવરી ડે ડોન્ટ વેસ્ટ વોટર ડોન્ટ વેસ્ટ ટાઈમ તો અહીં નકાર છે પાણીનો બગાડ ન કરો ટાઈમનો બગાડ ન કરો એ રીતે ઓલવેઝ ડુ યોર હોમવર્ક રેગ્યુલરી ડોન્ટ સ્પીટ ઓન ધ રોડ ડોન્ટ સ્ટોપ લર્નિંગ ઓલવેઝ ફોલો સ્કૂલ રૂલ્સ એન્ડ રેગ્યુલેશન એટલે કે શાળાના નિયમોનું પાલન કરવું ડોન્ટ ટીઝ એનિમલ્સ હવે સૂચનો આપણે વાંચીએ એટલે આપણને ડૂઝ અને ડોન્ટ્સ એ શું કહેવા માગે છે આપણને આઈડિયા આવી જાય હવે જોઈએ એક્ટિવિટી તો અહીં લખ્યું છે ખાલી જગ્યા છે રાઈટ ઇન હેસ્ટ એટલે અહીંયા આવશે ડોન્ટ કેમ કે એનો મતલબ એમ થશે કે ઝડપથી લખવું નહીં જલ્દી જલ્દી ન લખવું માટે ડોન્ટ સેકન્ડ ડુ ફોલો ટ્રાફિક રૂલ્સ ડૂ ડ્રાઈવ સેફલી જે સારી બાબત છે ત્યાં ડુ આવશે ડોન્ટ કટ ધ ટ્રી તો વૃક્ષોને કાપવા ન જોઈએ માટે ડોન્ટ ઓલવેઝ બી પંક્ચ્યુઅલ એન્ડ ફોલો રૂલ્સ એટલે કે હંમેશા નિયમિત હોવા જોઈએ અને આપણે રૂલ્સ નિયમોનું પાલન કરવું જોઈએ ડોન્ટ ટ્રસ્ટ એની વન બ્લાઇન્ડલી કોઈ ઉપર આંધળો વિશ્વાસ ન કરવો ઓલવેઝ હેલ્પ ધ પુઅર એન્ડ નીડી પીપલ હંમેશા ગરીબ અને જરૂરિયાત લોકોની મદદ કરવી ઓલવેઝ રિસ્પેક્ટ યોર એલ્ડર્સ એન્ડ ટીચર્સ ઓલવેઝ અન્ડરસ્ટેન્ડ ધ ઇમ્પોર્ટન્સ ઓફ ટાઈમ ટાઈમ એન્ડ ટાઈડ ડોન્ટ વેઇટ ફોર એની વન સમય અને ભરતી કોઈની રાહ જોતા નથી માટે ડોન્ટ ચલો હવે અહીં વાક્યો ધ્યાનથી વાંચીને તેનું વર્ગીકરણ કરવાનું છે પેલું છે ગુડ સિટીઝન્સ એટલે કે સારા નાગરિકો જે પ્રવૃત્તિ કરે તે અહીં લખવાની બેડ સિટીઝન જે ખરાબ નાગરિકો છે અને તે જે પ્રવૃત્તિ કરે તે અહીં લખવાની છે જેમ કે કટ સેટ્સ ઓફ કટ સીટ્સ ઓફ બસિસ તો બસની સીટો કાપે તે તો ખરાબ કહેવાય એ ખરાબ ટેવ કહેવાય એટલે એ વાક્ય આવશે અહીં બેડ સિટીઝન્સ નીચે સેકન્ડ પાર્ક વ્હીકલ્સ પ્રોપરલી તો વાહનને યોગ્ય રીતે પાર્ક કરવું એ સારી ટેવ કહેવાય એટલે એ આવશે ગુડ સિટીઝન્સ માં તો અન્ય વાક્ય તમે જોઈ શકો છો રાઈટ નેમ ઓફ બેન્ચિસ તો બેન્ચીસમાં નામ લખવાઈ ખરાબ ટેવ છે તે બી બી એટલે બેડમાં લખવાનું ડિસ્ટ્રોય વ્હીકલ્સ એ પણ બીમાં આવશે વેસ્ટ ટાઈમ ઇન અનનેસેસરી એ પણ બી માં હેલ્પ ફેમિલી મેમ્બર તો એ સારી ટેવ માટે જી વોચ ગુડ મૂવીઝ જી માં ડુ સોશિયલ સર્વિસ સમાજ સેવા એ પણ જી માં સ્પીડ એનીવેર જ્યાં ત્યાં થૂકવું ખરાબ ટેવ માટે બીમાં લવ એન્ડ રિસ્પેક્ટ એવરીવન સારી ટેવ છે માટે જી એટલે કે ગુડ સિટીઝનમાં તમારે એ વાક્ય લખવાના છે તો અહીં તમને એક એક વાક્ય લખી આપ્યા છે બાકીના વાક્ય તમારે આ રીતે સમજીને સૌ સૌના યોગ્ય ખાનામાં લખવાના છે નેક્સ્ટ જોઈએ રીડ ધ સેન્ટેન્સીસ તો અહીં તમને વાક્ય આપ્યા છે તે તમારે ધ્યાનથી વાંચવાના છે ચલો પહેલાં સમજી લઈએ ઉપરોક્ત જે વાક્ય તમે જોયા એ તમારે અહીં લખવાના છે સેફ્ટી એટ ધ હોમ ઘરે ઘરે કઈ કઈ સાવચેતી રાખવી જોઈએ સેફટી ઓન રોડ રોડ ઉપર કઈ સાવધાની રાખવી જોઈએ સેફટી ઓન ધ પ્લે ગ્રાઉન્ડ રમતના મેદાનમાં કઈ સાવધાની રાખવી જોઈએ અને ફર્સ્ટ એડમાં શું આવે એ વિગત છે ચલો હવે અહીં તમને જે દસ બાર વાંક્ય આપ્યા છે તે વાક્યોને આપણે વર્ગીકૃત કરવાના છે તો પેલું વાક્ય છે વી શુડ નેવર ટ્રાય ટુ હર્ટ એની વન તો એ એક લખ્યું છે એટલે એ ક્યાં લખવાનું અહીં સેફ્ટ એટ ધ હોમ જે ખાનું આપેલું છે અહીં તે વાક્ય લખવાનું છે તો આ રીતે તમે સમજી શકો છો જ્યાં એક કરેલું છે એક 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 એ તમારે અહીં લખવાનું છે જ્યાં બે કર્યા છે તે સેફ્ટી ઓન ધ રોડ ત્યાં લખવાના છે તો એમાં વાક્ય આવશે વી શુડ સ્ટોપ અવર વ્હીકલ એટ ધ રેડ લાઈટ તો અહીં પણ બે નંબર છે તમે જોઈ શકો છો અહીં પણ બે નંબર છે જે આપણે અહીં લખવાનું છે અને હવે જે ત્રણ નંબર લખ્યું છે ત્યાં આપણે આવશે પ્લેગ્રાઉન્ડ વાળા ખાનામાં તમે જોઈ શકો છો છ નંબરનું વાક્ય આઠ નંબરનું અને અગિયાર નંબરનું પછી સાત નવ અને બાર એ ફર્સ્ટ એડ વાળા ખાનામાં આવશે ચલો નેક્સ્ટ એક્ટિવિટી હવે અહીં પિયુષ અને તેના દાદાની વાતચીત છે શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ હવે અહીં તમને એક સંવાદ આપ્યો છે જે તમારે ધ્યાનથી વાંચવાનો છે ચલો આગળ જે સંવાદ આપેલો છે તેના આધારે જ આપણે અહીં ડાયલોગ લખવાના છે ડુ અને ડોન્ટનો ઉપયોગથી ગ્રાન્ડ ફાધર સેઝ પિયુઝ વેર આર યુ ગોઈંગ પિયુઝ સેઝ આઈ એમ ગોઈંગ ટુ મીટ માય ફ્રેન્ડ ગ્રાન્ડ ફાધર સેઇઝ હેવ યુ બ્રોટ સમથિંગ ફોર હિમ યસ દાદા ગ્રાન્ડ ફાધર સઇઝ આર યુ ગોઈંગ અલોન ઓર વિથ યોર ફ્રેન્ડ્સ

અહીં તમે વાક્ય જુઓ છો તો ધીઝ ઇઝ અ ડોગ તો અહીં પૂર્ણ વિરામ ઘટતું હતું વોટ ઇઝ યોર ફાધર તો અહીં ઘટતું હતું અને અહીં તમે જોઈ શકો છો આઈ હેવ અ પેન પછી આવશે અલ્પવિરામ પેન્સિલ એન્ડ ઇરેઝર અને છેલ્લે આવશે પૂર્ણ વિરામ તો એ છે બધા પંચ્યુએશન માર્ક્સ ચલો અહીં તમને સમજાવ્યું છે ફૂલ સ્ટોપ એટલે પૂર્ણ વિરામ કોમા અલ્પ ક્વેશ્ચન માર્ક પ્રશ્નચિહ્ન એકલેમેશન માર્ક ઉદ્ગાર ચિહ્ન કોલન ગુરુ વિરામ કોલન એટલે અર્ધ વિરામ એફોસ્ટ્રોફી એસ ડબલ ક્વોટા એટલે અવતરણ ચિહ્ન ચલો એક્ટિવિટી તો અહીં પણ પૂર્ણ વિરામ કે અલ્પ વિરામ જે કોઈ પણ વિરામ ચિહ્નો આવતા હોય તે આપણે અહીં મૂકવાના છે નો તો અહીં આવશે અલ્પ વિરામ આઈ ડોન્ટ ડોન્ટ આ રીતે લખાશે હેવ એની પેન તો અહીં આવશે ફૂલ સ્ટોપ એટલે કે પૂર્ણ વિરામ નિલેશ વોન્ટ્સ રામ્સ વોચ તો તમે અહીં જોઈ શકો છો એસ છે એટલે અહીં એફસ્ટ ટ્રોફી એસ આ રીતે લખાશે અને પૂર્ણ હું વોઝ મિસ્ટર મોહનદાસ ગાંધી તો અહીં આવશે પ્રશ્નચિહ્ન પ્લીઝ અલ્ફ ગીવ મી પેન પેન્સિલ એન્ડ કલર્સ વોટ અ બ્યુટિફુલ ફ્લાવર્સ ઉદ્ગાર વાક્ય છે એટલે અહીં ઉદ્ગાર ચિહ્ન આવશે ચલો નેક્સ્ટ એક્ટિવિટી અરેન્જ ધ ફોલોવિંગ સેન્ટેન્ટિસ ઇન એ પ્રોપર ઓર્ડર હવે અહીં જે વાક્યો આપ્યા છે તેને યોગ્ય ક્રમ આપવાનો છે અને આ વાક્ય તમારે અહીં જે પેરેગ્રાફ આપેલો છે ત્યાં લખવા તો હવે અહીં પેરેગ્રાફમાં આપણે ઉપરના વાક્ય લખીએ અને તમે જોઈ શકો છો વાક્યમાં ક્યાંય વિરામ ચિહ્નો વાપરેલા નથી તો તે પણ આપણે અહીં લગાડવાના છે રોહન એન્ડ સોહન આર ફ્રેન્ડ્સ ફૂલ સ્ટોપ વન ડે ધે અરેન્જ એ પાર્ટી એટ હોમ રોહન વેન્ટ ટુ માર્કેટ ટુ બાય એ ગિફ્ટ ફોર સોહન બકોસ ઇટ વોઝ સોહન બર્થડે બટ હી ડિડન્ટ ફાઇન્ડ ગિફ્ટ ફોર સોહન એટ લાસ્ટ રોહન રિચ ધ પાર્ટી પીકોસ હી ફાઉન્ડ એ ગિફ્ટ